ભુજના ટ્રાન્સપોર્ટરને હત્યાની ધમકી આપી 20 લાખ માંગનારો આરોપી કર્ણાટકથી જબ્બે. ભુજના ભાનુશાલી નગરમાં રહેતા અને સિમેન્ટ પરિવહનનો વ્યવસાય કરતા 54 વર્ષીય ટ્રાન્સપોર્ટર સુરેશભાઈ એમ ઠક્કર પાસે 20 લાખની ખંડણી માંગનારા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે કર્ણાટકથી ઝડપી પાડ્યો છે. આરોપી બીજો કોઈ નહીં પરંતુ 1.5 વર્ષ અગાઉ સુરેશભાઈના ઘરે પ્લાસ્ટર ઓફ પેરિસનું કામ કરનારો મજૂર નીકળ્યો છે. ઘટનાની વિગત એવી છે કે 12/9/2021ના રોજ સવારે સુરેશભાઈને તેમના મોબાઈલ વોટ્સએપ પર એક વિદેશી નંબરથી અંગ્રેજીમાં મેસેજ આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે સુરેશ ઠક્કર, તને મારી નાખવા માટે મને 15 લાખ મળ્યા છે, તારે મરવું પડશે અથવા 2 દિવસમાં 20 લાખ આપવા પડશે અને બહુ હોશિયાર ન થતો. મેસેજ બાદ તેમને તે નંબર પરથી 3 બંદૂકવાળો એક ફોટો આવ્યો હતો. વિચારમાં પડી ગયેલા સુરેશભાઈએ આરોપીને તું કોણ છે તેમ પૂછતા તેણે પોતાને ક્રિમિનલ ગણાવ્યો હતો. સુરેશભાઈએ તેને પૂછ્યું હતું કે તને કોણે 15 લાખ આપ્યા છે અને હું તારો વિશ્વાસ કેમ કરું. જવાબમાં આરોપીએ તેને મેસેજ મોકલ્યો હતો કે હું નહીં જણાવું, મારા પર વિશ્વાસ ન હોય તો મરો. આરોપીએ નાણાં ક્યાં આપવા તે જગ્યાનું મેપ પણ મોકલ્યો હતો. રાત્રે 9 વાગ્યા સુધી ચેટ ચાલુ રહ્યા બાદ સુરેશભાઈએ તેમના મિત્રોને વાત કરી સાયબર સેલની મદદ મેળવી હતી. સુરેશભાઈએ કેમ્પેરિયામાં રહેતા તસવ્વર ચૌધરીને POPનું કામ આપેલું. તસવ્વરે આ કામ કરવા માટે આરોપી રિઝવાન અહેમદ ઇમામ અલી ચૌધરીને તેમના ઘરે મોકલ્યો હતો. તે સમયે રિઝવાને સુરેશભાઈનો નંબર મેળવી લીધો હતો. પોલીસે જણાવ્યું કે મૂળ ઉત્તરપ્રદેશના બલરામપુરનો વતની રિઝવાન થોડાક માસથી કર્ણાટકમાં રહેતા તેના બનેવી પાસે રહેવા ચાલ્યો ગયો હતો. જો કે નાણાં ભીડ આવી પડતા તેણે સુરેશભાઈને ધમકી આપી નાણાં પડાવવા કારસો રચ્યો હતો. આરોપી સામી સુરેશભાઈએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે IPC 387 અને 507 હેઠળ ફરિયાદ નોંધાવી છે.